ભાઈઓ છે, શું નામ છે ભાઈનું? પ્રભુભાઈ. કોણ છે? તમારા ભાઈ છે? શું નામ છે એનું? પ્રભુભાઈ. અરે વાહ. તો નમસ્કાર દેવીઓ, સજ્જનો, કેસો આપ સબ લોગ. દોસ્તો, આજ બહોત હી ખુશી કા દિન હૈ. દોસ્તો, આજ સે દો દિન પહેલે આપને આગે વિડિયો મે દેખા કે જિસ હિસાબ સે એક ભાઈ હમે મિલે થે બહોત હી બુરી કન્ડિશન કે સાથ, હમારે બળવંત ભાઈ જિનકી હાલાત બહોત હી ખરાબ થી, સુરત કે ન્યૂ બોમ્બે માર્કેટ કે પાસ વો અપની જિંદગી કો બિતા રહે થે. ઓર પિછલે 10 દિન સે ઉસને કુછ ખાના ભી નહીં ખાયા થા. ઉનકા રેસ્ક્યુ કિયા ગયા, ઉનકો એક અચ્છી જગહ પે લાયા ગયા, ઉનકી દેખભાલ રખી ગઈ ઓર ફિર ઉનકો હસ્પતાલ કે અંદર એડમિટ કરવાયા ગયા. તો દોસ્તો, આજ આપકે પ્યાર ઓર સપોર્ટ કી વજહ સે ઉનકા પરિવાર મિલ ચુકા હૈ. દોસ્તો, જી હા દોસ્તો, પરિવાર પરિવાર મિલન હમારે લિયે બહોત હી મહત્વપૂર્ણ રહેતા હૈ. તો દોસ્તો, આજ બહોત હી બડા દિન હોને વાલા હૈ. તો ચલિયે, અભી હમ લોગ નિકલ રહે હૈ ઉનકે પરિવાર કો મિલને કે લિયે ઓર ફિર હમ ડાયરેક્ટ જાયેંગે હોસ્પિટલ. ક્યા નામ હૈ દાદા આપકા? બલદેવ જી. અચ્છા, ઇધર સાઈડ મે આ જાઓ ના ભગવાન, ઇધર બાકડે પે આ જાઓ. કયું ગામ તમારું? સુરેન્દ્રનગર પ્રોપર. તમા એ લોકોને ખબર છે તમે આયા છો? હે, તો કેમ આવી રીતે રહ્યો છો તમે? હે, પૈસા નથી તમારી પાસે? બરોબર. અહીંયા કેટલા ટાઈમથી છો તમે? ઘણા ટાઈમથી. બરોબર. તો ઘરે જવું છે તમારે? ઘરે કોણ કોણ છે તમારી? ભાઈઓ છે. શું નામ છે ભાઈનું? પ્રભુભાઈ. તો દોસ્તો, અમે લોકો સ્મીમેર હોસ્પિટલ આ ચુકે હૈ ઓર યહાં પે જો એમ્બ્યુલન્સ લેકે આઈ થી ઉનકા એડમિશન હમ દેખ રહે હૈ, ક્યુંકિ હમારી ગવર્મેન્ટ હર તરહ કા સપોર્ટ કરતી હૈ. તો જો ભી કુછ કોઈ ભી વ્યક્તિ હોમલેસ રહેતા હૈ, તો આપ ભી થોડી સી કોશિશ કીજે, ગવર્મેન્ટ હોસ્પિટલ જહાં પે ભી આપકે આસપાસ હૈ તો એસે વ્યક્તિ કો વહાં પે ભેજે ઓર ઉનકી સારવાર કે લિયે આપ વહાં પે ઉનકો રખ સકતે હો. ચલે કોઈ વાત નહીં, ઉનકા પરિવાર ભી અભી લેને કે લિયે આ રહા હૈ તો ઉનકે સાથ ભી મુલાકાત કરવાતા હું. ઓકે, 6B. ઓકે, થેન્ક યુ. એટલે પેશન્ટ ત્યાં તમને મળશે. અત્યારે ત્યાં અવેલેબલ હશે ને? થેન્ક યુ સો મચ. ત્યાંથી રજા ના આવી હોય તો ત્યાં જાઓ. ઓકે, થેન્ક યુ. દોસ્તો, ફાઇનલી હમારે બલવંત ભાઈ કા પરિવાર આ ચુકા હૈ. કેસે હો? શું નામ છે વડીલ? હિંગુભાઈ. હે, હિંગુભાઈ. તમારે શું થાય બલવંત ભાઈ? ભાઈ સાહેબ, કાઈ ની રોવાનો ના હોય, લોકોનો પ્રેમ છે, સપોર્ટ છે, ત્યારે જ તમને મળી જાવ ને. ચાલો, હું તમને મળાવું. પર ભાઈ છો? નાના કે મોટા? મોટા. મોટા ભાઈ. શું નામ તમારું? પ્રભુભાઈ. 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 તમારું નામ વડીલ? હિન્દુભાઈ. હિન્દુભાઈ. ભાઈને બોલવામાં તકલીફ છે કાંઈ? અચ્છા, કેન્સર છે. તો દોસ્તો, હોસ્પિટલ કે છઠ્ઠે માળ પે એડમિટ કિયા હૈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દોસ્તો, હર જગ્યા પે યહાં પે જો 6B વોર્ડ મેં જો મેડમ કામ કર રહી હૈ વો ભી યહાં પે. ચલે કોઈ વાત નહીં, પરિવાર સે મિલવાતે હૈ. તબિયત કેમ છે? હે, સારું છે ને? આ ભાઈને ઓળખ્યા તમે? કોણ છે? હે, ભાઈ સાહેબ. તમારા ભાઈ છે? પછી પાછળ ભાઈ કોણ છે? શું નામ છે એનું? પ્રભુભાઈ. અરે વાહ. કેટલા ટાઈમ પછી સાહેબ આજ ફાઇનલી મળ્યા છે તમને? 9 મહિનાથી. કઈ રીતે ઘર છોડીને જતા રહ્યા હતા? આશાપુરા હાલીને ગયા. આશાપુરા હાલીને ગયા હતા. તો શું મને શું થયું હતું ત્યારે? તારે હાજો હતો. બરોબર. એટલે આમ એ ઘટના શું હતી એમ કહું છું, એ
મળ્યા ખોવાઈ ગયા પૂરા પૈયા લાગ વજો પછી વરીન પાસો નો બરોબર એકલા જ ગયા હતા બરોબર અત્યારે હાલ ક્યાંથી આવી રહ્યા છો તમે કવાડિયા કવાડિયા સુરેન્દ્રનગરમાં બરોબર તો તમને કેવી રીતે ખબર પડી મે વિડિયો જોયો વિડિયો જોયો તો પછી બધે ગોત્યા હતા પણ મળ્યા નહીં અને પછી આમને બીમારી હતી કેન્સરની બીમારી હતી એટલે એ દવાખાને હતા મારા સસરા બરોબર પછી આમનો પતો લગાવવામાં પછી દોડે આમ પછી પતો ક્યાંય મળ્યો નહીં પછી તમારા વિડિયામાં વાયરલ થયા પછી મેં ફોન કર્યો ફોન કરીને પછી તમારો સંપર્ક કર્યો બરોબર પછી તમને ફોન કર્યો બરોબર પછી કોન્ટેક્ટ તમારો થયો ના ના જે પણ તમારી સુધી પહોંચ્યા છે જે વિડીયોઝ એ દરેક લોકોનો સપોર્ટ છે ત્યારે તમારી સુધી પહોંચ્યા છે અમે માત્ર અમારું કામ કર્યું છે અને સાચો સપોર્ટ જનતાએ કર્યો છે ત્યારે તમારા આ કઈ વાંધો નહીં અમારી એક જ ફરજ હોતી હોય છે કે ભાઈ તમારા કોઈ ગયેલા વ્યક્તિ તમને મળ્યા છીએ અમારી માટે સૌથી મોટી વાત છે અને દરેક લોકોનો સપોર્ટ છે ત્યારે જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ બળવંતભાઈ કહેતા થાને તો એવી રીતે એકલા નીકળાય આશાપુરા માના દર્શન કરવા ઘરે બધાને કઈ નીકળાય કે એકલા નીકળાય મગજ ફરી ગયું હતું બરોબર પણ હવે કઈ છોડીને જતા નહીં ચાર પાંચ દિવસથી તો એમને ખાધું નહોતું અને એમનું આખું શરીર સુકાઈ ગયું હતું અને એમને ટીબીની અસર પણ છે જેના થકી એ શું રોડ ઉપર ઘણા ટાઈમથી વરસાદ બહુ હતો સુરતમાં એટલે એમાં ને એમાં પડ્યા રહ્યા હતા બધું આંગળીમાં જુઓ ને રસી બધા ભરાઈ ગયા હતા અત્યારે તો સારું થઈ ગયું હશે આ જો આ બધા ફોડલા થઈ ગયા હતા વરસાદમાં રહેવાના કારણે અને કોઈ ટાઈમ પર ખાધું નહોતું કેટલા દિવસથી ખાધું નહોતું ચાર પાંચ દિવસ થઈ ગયા હતા હવે તો બરાબર મળે છે ને ચાલો અને આ જે પણ કઈ સુવિધા છે ગવર્મેન્ટની છે જેના થકી તમને આજે એટલી સારવાર મળી છે પછી જ્યાં એટલે કે આ મીડિયાના માધ્યમથી તમારા બધા એટલે આભાર ના ના બિલકુલ અમારો કોઈ આભાર નથી ઈશ્વરનો આભાર છે કે આજે અમને આ ભાઈ સુધી પહોંચાડ્યા અને લોકોનો આભાર કે તમારી સુધી પહોંચાડ્યા બરોબર કઈ નહીં એમના લગ્ન થઈ ગયા થાય કે બાકી હતા એમના લગ્ન નતા થયા તો પછી એ તમે એમની જ સંભાળો છો અને સારી વાત છે કે આ સમયમાં ભાઈ ભાઈનું ધ્યાન રાખે છે એ બહુ મોટી વાત છે કેમ કે હગા ભાઈનું ધ્યાન રાખવું એ પણ એટલી ઉંમરમાં તો એ બહુ ઓછા કેસીસ જોવા મળતા હોય છે શું કહો છો કચ્છમાં બે વખત જઈ આવ્યા આ મેસેજ આવે મળે ને કે અહીંયા છે અહીંયા છે પણ અહીંયા જઈ એટલે આ મળ હોય નહીં કંઈ આ અત્યારે પાકું પ્રૂફ મળ્યું બરોબર કચ્છમાં બે વખત જઈ આવ્યા ચલે દોસ્તો આજ ફાઈનલી 9 મહિને કે બાદ આજ ઉનકા ખોયા હુઆ પરિવાર ઉનકો મિલ રહા હૈ ભાઈ વહી બતા રહે કે ગુજરાત કે અંદર હર જગહ પે ઉનકો ઢૂંઢા હૈ ઓર ઉનકે બડે ભાઈ હૈ ઉનસે ઉનસે ભી બડે ભાઈ યે હૈ જિનકો કેન્સર હૈ ઓર ઉનકે इतनी कंडीशन ख़राब है तो भी वो उनका भाई का ख्याल रखते हैं उनकी केयर करते हैं वो सबसे बड़ी बात है और आज ये टाइम के अंदर भाई की शादी भी नहीं हुई है तो भी इतनी उम्र में भाई का ख्याल रखना बहुत बड़ी बात होती है बस थैंक यू आप भी अपने घर परिवार में कोई ऐसा सदस्य रह रहा है जो मानसिक रूप से थोड़े बीमार है या फिर कुछ भी प्रॉब्लम है तो उनका ख्याल रखिए प्यार से सब कुछ बदलाव हम ला सकते हैं और आज जिस तरह के हालात में वो हमें मिले थे आपने वीडियो में अभी तक नहीं देखा तो आप देख सकते हो कि चार पाँच दिन से खाना नहीं खाया था बारिश के मौसम के कारण वो रोड पर पड़े रहते थे और आज थोड़ा सा हमने प्रयत्न किया एम्बुलेंस को फ़ोन किया उनकी सारवार सही करने के लिए समी मेरे हॉस्पिटल में भेजा हमने कुछ नहीं किया है बट हमारी गवर्नमेंट सब कुछ एक काम करने के लिए प्रेरित हमें करती है तो आप भी अपने एरिया में कोई भी ऐसे पेशेंट रह रहे हैं तो आप उनको गवर्नमेंट हॉस्पिटल में शिफ्ट कीजिए मैं कोई खामखा प्रशंसा नहीं कर रहा हूँ काफ़ी लोग गवर्नमेंट के हॉस्पिटल को गाली देते हैं या फिर कुछ भी तरह के शब्द प्रयोग करते हैं बट मैं लाइव एक्सपीरियंस में कर पा रहा हूँ कि आज एज ए एनजीओ जो भी कुछ हम कर रहे हैं एम्बुलेंस को फ़ोन करने के बाद मुझे पता भी नहीं था कि हालात यहाँ तक अच्छी हो जाएगी बस अभी थोड़ा सा प्रयत्न कीजिए ऐसे होमलेस सुविधा हर एक गवर्नमेंट हॉस्पिटल में होती है
तो आप वहाँ पे जाइए, जो नहीं हो रही है तो आप थोड़ा प्रयत्न कीजिए, वो भी हो जाएगी। और हमारे बलवंत भाई पटेल, घरे जाऊँ छे के घरे जाऊँ छे ने? कहीं वांधो नहीं, तो कहीं वांधो नहीं पटेल, हम अमे रजा लीए बराबर, अमारी फरज पूरी थी, संभाळजो તમારા ભાઈનું ધ્યાન રાખજો, અને બીજે વખત આવો કે કિસ્સો ના બને એનું ધ્યાન રાખજો, બરોબર? ઘરે બધા રાહ જોતા હશે ને? હા, ધીરે બધા ફોન ચાલના, કેટલા ફોન આવી છે, ફોન તો કેટલાના ચાલુ જ છે 24 કલાક, આખા ગામમાં બધાને મીડિયો આવી જાય, પહોંચ્યા પહોંચ્યા એમ જ કરે બરે, બરોબર, કાંઈ નહીં, ઘરવાળાને બધાને મીડિયો પહોંચાડી દઈશું એટલે બધે મળી જાય, બસ બસ, કાંઈ વાંધો નહીં, ચાલો તો અમે રજા લઈએ, થેન્ક યુ સો મચ, હા તમારો પણ સાહેબ ખૂબ આભાર, શું આપ વર્ક કરી રહ્યા છો? ફાયર બ્રિગેડમાં, ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે ફરજ બજાવું છું, બરોબર, તમારો પહેલો ફોન મારી ઉપર આવ્યો હતો, તો મારા ગામના છે, તમારા ગામ મને ગામથી જાણ થઈ, મારા ગામના એક વ્યક્તિ આશરે 8-10 મિનિટ પહેલાં, 8-10 મહિના આશરે થયા, નીકળી ગયેલા આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા જતા હતા પગપાળા, અને ત્યાંથી ગુમ થયેલા, બરોબર, અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપે એમને સાર સંભાળ રાખી, ચલે દોસ્તો કોઈ વાત નહીં, આપ ભી એસે લોગો કી મદદ કીજીએ, ઓર યહી હમારી સબસે બડી કિક મિલતી હમે, કે આજ કોઈ ખોયા હુઆ પરિવાર ઉનકો મિલ રહા હૈ, થેન્ક યુ, એસે પ્યાર સપોર્ટ બનાએ રખના, કલ ફિર મિલેંગે એક નયે એપિસોડ કે સાથ, આપ અપના ખ્યાલ રખિયે, જય હિંદ, જય